અત્યાર સુધી ઘી અને તેલ સહિત મરચા મસાલામાં ભેળસેળ થતી હોવાનું સાંભળ્યું હશે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં હવે દૂધમાં પણ ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું છે. આજે એક તકરારના કારણે પોલીસે દૂધના કેન ભરેલી જીપને ગઢ પોલીસ મથકે લાવ્યા બાદ તપાસ કરતા આ દૂધના કેનમાં ઉપરના ભાગમાં તેલ જેવું પ્રવાહી તરતું જોવા મળ્યું હતું. આ પ્રવાહી દૂધ તો હતું જ નહીં, પરંતુ દૂધ નહીં તો શું હતું તે જાણવા ગઢ પોલીસે ગઢ દૂધ મંડળીનો સંપર્ક કરતા પાલનપુરથી ફૂડ એન્ડ સેફ્ટીની ટીમને બોલાવી હતી અને આ સંદિગ્ધ વસ્તુના સેમ્પલ લીધા છે. આ આખી સમગ્ર ઘટના પર નજર કરીએ તો આજે પાલનપુર તાલુકાના ગઢ ગામમાં વહેલી સવાર પોતાના ખેતરમાંથી કુદરતી હાજતે જવા નીકળેલી સરદારભાઈ ચૌધરીની બે દીકરીઓ પિંકી અને મંજુલા કુદરતી હાજતે જઈને પરત ફરી રહી હતી. તે દરમિયાન તેમના જ ખેતરની બાજુમાં જ આવેલા ખેતરમાં રહેતા શૈલેષ રબારી અને નીરા રબારી નામના બે ભાઈ તે સમયે દૂધ ભરેલી તેમની જીપ લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આ બંને ભાઈઓએ જૂની જમીનના રસ્તાની અદાવતને લઈ સરદારભાઈ ચૌધરીની મંજુલા નામની દીકરીને જીપની ટક્કર મારી નીચે પાડી દીધી હતી અને ત્યારબાદ મંજુલાને જમણા હાથની કોણી પર લાકડી પણ ફટકારી હતી. આ ઘટના બનતા બે બહેનોએ બૂમાબૂમ કરતા ઘટનાસ્થળ પર લોકો જમા થવા માંડતા શૈલેષ અને નીરા રબારી નામના બંને શખ્સો તેમની દૂધ ભરેલી ગાડી મૂકીને ફરાર થઈ ગયા હતા અને ઘટનાસ્થળે જમા થયેલા લોકોએ આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલી મંજુલાને સારવાર માટે ચંડીસર ખસેડી હતી, ત્યારબાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડી હતી. તે દરમિયાન મંજુલાની બહેન પિંકીએ ગઢ પોલીસ મથકે પહોંચી આ ઘટનાની જાણ કરતા ગઢ પોલીસે ગુનાના કામે વપરાયેલી જીપને કબજે લઈ ગઢ પોલીસ મથકે લાવી હતી. આ ઘટના અંગે મહિલાએ આ બંને શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ગઢ પોલીસ મથકે જીપ લાવ્યા બાદ તેમાં 10 બરણી દૂધ ભરેલું હોવાના લીધે ગઢ દૂધ મંડળીના મંત્રી અને ચેરમેન ગઢ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને જીપમાં જે દૂધની બરણીઓ ભરેલી હતી તે બરણીઓમાં ભરેલું દૂધ પણ શંકાસ્પદ જણાયું હતું, કારણ કે આ બરણીઓમાં દૂધના જથ્થા ઉપર તેલ જેવું ચીકણું પ્રવાહી તરતું નજરે પડ્યું હતું, જેથી ગઢ દૂધ મંડળીના ચેરમેન શાંતિભાઈ ભટકાએ આ અંગે પાલનપુરના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગને જાણ કરી હતી અને ગઢ બોલાવી આ દૂધ પર તરી રહેલી શંકાસ્પદ વસ્તુના સેમ્પલ લઈને ફોરેન્સિક લેબમાં મોકલ્યા હતા. આજે સવારે ગાડીવાળો ભાઈ દૂધ લઈને આવતો હતો, રસ્તામાં એક્સિડન્ટ થયો, ગાડી મૂકીને નાહી ગયો. એના પછી પોલીસે ગાડી કબજે કરીને પોલીસ સ્ટેશનમાં લાવી. એના પછી અમને ફોન આવ્યો તો અમે ગયા તો દૂધમાં ભેળસેળ જેવું થોડું લાગતું હતું એટલે અમે ફૂડ સેફ્ટીવાળાને બોલાવ્યા અને પછી અમે હવે આગળની કાર્યવાહીમાં બનાસ ડેરીમાં દૂધ સેમ્પલ લઈને જઈએ છીએ. દૂધ તો નિલેશભાઈ તળજાભાઈ દેસાઈ બહેણી ઉપર એમનું નામ છે. બાકી દૂધ ડેરીમાં દરરોજ 80 લીટર આજુબાજુ એનું આવતું હતું અને હાલ અંદર 100 લીટર આજુબાજુ છે. આ અંગે દૂધ પર તરતી શંકાસ્પદ ચીજવસ્તુના સેમ્પલ લઈ આગળની કાર્યવાહી ફોરેન્સિક રિપોર્ટ બાદ કરવામાં આવશે. આ અંગે બનાસ ડેરીમાં જાણ કરવા ઉપરાંત દૂધમાં ભેળસેળ સાબિત થશે તો આ પશુપાલક સામે કાર્યવાહી કરવામાં આવશે. ગઢથી બીકે ન્યૂઝ ચેનલ માટે દિનેશ રાણા.